भरूड नेशनल हाईवे 48 ने लई ट्राफिक जामनी समस्या सतत वकड़ी रही छे। પરંતુ ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપરના વડોદરા પાટિયા નજીક બે ટેમ્પા વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા વકરી હતી અને વડોદરા પાટિયાથી મૂલત સુધી વાહનોની લાંબી કતારો જામી જતા ટ્રાફિક જામની અસર શહેરી વિસ્તારમાં પણ જોવા મળી હતી। સુરત વડોદરા વચ્ચે નેશનલ હાઈવે સતત વાહનોથી ધમધમતો રહે છે, પરંતુ બિસ્માર રસ્તાના કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યામાં વિવાદ રહેતો હોય છે, જેના કારણે ભરૂચમાં હવે ખારી સિંગમાં ટ્રાફિક જામ પણ પ્રખ્યાત બની ગયો છે। અને તેમાંય ખાસ કરીને રવિવારની રજાના દિવસે સંધ્યાકાળના સમય નેશનલ હાઈવે 48ના વડોદરા પાટિયા નજીક બે ટેમ્પા વચ્ચે કમખવાર અકસ્માત સર્જાતો, જેમાં ઇજાગ્રસ્ત ટેમ્પો ચાલક અને ક્લીનરને નજીકની હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યો હતો। પરંતુ અકસ્માતના પગલે સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી અને વડોદરા પાટિયાથી મૂલત ટોલટેક્સ સુધી વાહનોની લાંબી કતારો જામી ગઈ હતી, જેના પગલે મોટી માત્રામાં વાહન ચાલકો અટવાયા હતા। નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યાના કારણે જાડેશ્વર ચોકડી અને નર્મદા ચોકડી ઉપર શહેરી વિસ્તારમાં પ્રવેશતા વાહન ચાલકોએ પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી। વડોદરાથી સુરત તરફ જતા ભારે વાહનો નર્મદા નદી ઉપરના સરદાર બ્રિજના બિસ્માર બની ગયેલા માર્ગોના કારણે તેઓના વાહનોની ગતિ ધીમી થઈ રહી છે, જેના કારણે પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે। તો બીજી તરફ ભરૂચ તરફના વડોદરા પાટિયા નજીક અકસ્માતના પગલે સુરતથી વડોદરા તરફ જતા વાહનો ટ્રાફિક જામનો ભોગ બન્યા હતા, જેના પગલે બંને તરફ વાહનોની લાંબી કતારો જામી ગઈ હતી। ટ્રાફિક જામને હળવો કરવા પોલીસે પણ પરસેવો છોડવાની ફરજ પડી હતી।